દસ વર્ષની ઉંમરે કાનજી અચાનક ઘરથી બહાર રમતા રમતા ગુમ થયો હતો ઘણી શોધખોળ બાદ પણ તેનો ક્યાંય પત્તા લાગ્યો ન હતો છ મહિના બાદ અચાનક તેની ભાળ મળી હતી અને અમે તેને ફરી ઘરે લઈ આવ્યા હતા ત્યારબાદ તેની સુરક્ષાને લઈ કાનજીના હાથ પર મોબાઈલ નંબર કાયમી માટે ટેટુ કરાવી રાખવાનો વિચાર કર્યો હતો ત્યારબાદ તેના એક હાથ પર મોબાઈલ નંબરનું ટેટુ લખાવી ફરી તેને તેનું જીવન જીવી લેવા ખુલ્લો રાખાતું હતો વધુમાં જણાવ્યું હતું કે લગભગ રવિવારના રોજ અચાનક કાંજી ફરી ગુમ થઈ ગયો હતો જેની શોધખોળ ચાલી રહી હતી ક્યાંય પત્તો ન લાગતા થાકીને બેસી ગયા હતા એવામાં જ નવસારીથી એક ભલા માણસનો ફોન આવ્યો હતો તેમણે જણાવ્યું હતું કે એક માનસિક યુવાન રોડ ઉપર બિનવારસી હાલતમાં પડેલો છે તેના હાથ પર મોબાઈલ નંબરનું ટેટું છે જે તમારા કોઈ પરિચિત હોય તો નવસારી આવી જાઓ આ સાંભળી કાનજી હયાત હોવાની આશા જાગી હતી અને તાત્કાલિક તેઓ નવસારી દોડી ગયા હતા જ્યાં કાનજીના હાથ બાંધેલી હાલતમાં હતા તેનો પરિવાર તાત્કાલિક સુરત લઈ આવ્યો હતો અને ત્યારબાદ એકસો આઠની મદદથી સારવાર માટે સિવિલ લઈ આવ્યા હતા જ્યાં મોડી રાત સુધી કાનજીની સારવાર ચાલી હતી જોકે સિવિલના ડોક્ટરોએ તેને દાખલ કર્યો ન હોવાથી અને અધૂરી સારવાર આપી તમામ રિપોર્ટ નોર્મલ હોવાનું કહી કાઢી મૂક્યા હતા હાલ તેઓ કાનજી સાથે ઘરે છે અને દીકરો મળી આવ્યો તે બાબતથી તેઓ ખુશ છે કમલેશ સોની સાથે અશ્મિતા પટેલ દિવ્યાંગ ન્યૂઝ સુરત